अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। जेना गला मा रुद्राक्ष न होय, कपाल मा तिलक न होय, ए काई पण खाय तो पाप खाय, एवू आमा लिख्यू छे। जेना कपाल मा तिलक न होय, गळामां रुद्राक्ष न होय, મુખમાં પરમાત્માનું નામ ન હોય એ મનુષ્ય નથી, પશુ સમાન છે। જેના કપાળમાં તિલક ન હોય, પૈસાવાળો થવાનો માર્ગ આપું છું। જેને સમાજમાં પ્રગતિની ગતિ મેળવી હોય ને, એને રોજ પોતાના કપાળમાં તિલક કરવું જોઈએ। તમારું ભાલ એ તમારું ભાગ્ય છે। હા, રોજ સવારમાં તિલક કરી। અમારે સૌરાષ્ટ્રમાં કોઈ ખબરમાં મળે ને તેમ કે આ વાંજુ કપાળ લઈને ક્યાં મળ્યો, એલા કપાળમાં ચાંદલો જ કરતો હો, આ તમને ચાંદલો હું કામ કરવામાં આવે, તમે એમાં કઈક નાખો એટલે નહીં મારા બા। અને એ પૈસા જે આવે ચાંદલામાં એ તો અમે કોઈ ઉપયોગ નથી કરતા, તો ગૌશાળામાં આપી દેવામાં આવે છે। અમારી જે ગૌશાળા અહીંયા આવેલી કોઈ ટ્રસ્ટમાં ક્યાંય નહીં હિસાબ ન થતો, એ બધી એ ગાયોને નિરણ આપી દેવામાં આવે છે, તમે જે કાંઈ એમાં નાખો। તમને એટલા માટે તિલક કરવામાં નથી આવતું, તમને એટલા માટે તિલક કરવામાં આવે છે કે તમે આજ મહાદેવની કથામાં આવ્યા, બહુ ભાગ્યશાળી છો, એટલે તમારા ભાગ્યનું પૂજન થાય। ભાગ્યશાળીના કપાળમાં ચાંદલા હોય, અભાગ્યના કપાળમાં ચાંદલા ન હોય। ભાગ્યશાળી છો એટલે તમારા કપાળમાં, બ્રાહ્મણ પૂજા કરવા દે હું કે યજમાન ભાલે તિલક અમૃત કર્યા તમ યજમાન, બહુ ભાગ્યશાળી છો બાપ, હું કામ તો આજ ભગવાનની પૂજામાં બેઠો, અમે બ્રાહ્મણો તારા ભાગ્યની પૂજા કરીએ। બ્રાહ્મણ તમારા કપાળમાં ચાંદલો કરે કે ભાઈ બહુ ભાગ્યશાળી છો, તું ભગવાનની પૂજામાં બેઠો। આ ભગવાનની પૂજામાં બેહો ચાંદલો થાય, દવાખાને જા જા ડોક્ટર કાંઈ ચાંદલો ન કરે। હા, ભાગ્યશાળી છો બાપ। અને બેનો દીકરીઓ ખાસ, હા જોકે મને તો કડબું બોલવાની ના પાડે નિકોલમાં, પણ તોય અમુક અમુક બોલું છું। લક્ષ્મી માટે તરસવું પડે છે। હા, અને જે દીકરી ચાંદલો કર્યા વગર પતિને મોઢું દેખાડે, જે સ્ત્રી એના પતિનું આયુષ્ય ઘટે। 332 પાના નંબરમાં લખ્યું મારું ઘરનું નથી, પણ આજ ફેશન ફાટી ગઈ, જાઉં ત્યાં કોરા કપાળ જ રખડો। હા તબો નમઃ। અરે ઘણા વાર તો મેં હટવાઈ જાય, અમુક બેનું હોય ને તો કપાળમાંય કાંઈ નહીં, હાથમાંય કાંઈ નહીં, ગળામાંય કાંઈ નહીં, પછી કેવું પડે બેન અમારો ભાઈ જીવે છે? હા સાથે કાંઈક રાખો દેખાડો છે। હા 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 અટવાઈ જાય બેન, દીકરી શો હો બાપુ હો છો, પણ કાંઈક બેન રાખતો ખરું, કાંઈક એકાદું આય હોય ગળામાં હોય તેમ તો થાય, પણ એલા છે આમ ટૂંકમાં તમે હાવ કોરે નહીં બાપ। દીકરીઓ એક સંકલ્પ કરે કે અમે મારા ભાગ્યને કોઈ કોરું નહીં મૂકીએ, આ તમારું ભાગ્ય છે બાપ, એની પૂજા કરો। અને જે દીકરી રોજ ચાંદલો કરીને મા બાપને મોઢું દેખાડે ને, એ મા બાપની પ્રગતિ થાય। જે પત્ની રોજ ચાંદલો કરીને પોતાના પતિને મોઢું દેખાડે, એનો ચાંદલો ક્યારે ભૂહાય નહીં, મારા બાપ મારો મહાદેવ એનું રક્ષણ કરે। હા, જેના કપાળમાં તિલક ન હોય, ગળામાં રુદ્રાક્ષની માળા ન હોય, એ મનુષ્ય નથી। સંતોએ શબ્દો આપ્યા છે, જેના મુખમાં શિવનું નામ નથી એનો મનુષ્ય તનો અવતાર નથી, જેના મુખમાં શિવનો નામ નથી એનો મનુષ્ય તનો અવતાર નથી। Oh, yeah, they got it.
પરિવાર આ યજ્ઞમાં જોડાયા છે આશીર્વાદ વિરામ આપ્યો વિદેશ્વર છે ત્યાં વંદન કરી માનવ જીવન નો પાયો છે તમામ મહાત્મય નો તો એ વિદેશ્વર સહિતા છે જીવનના જેટલા જેટલા પ્રશ્નો છે એનું સમાધાન એ રુદ્ર સહિતા છે વિદેશ્વર સહિતા છે અને વિરામ આપતા રુદ્ર સહિતામાં સુત પ્રવેશ કરાવે છે રુદ્ર સહિતાનો પહેલો શ્લોક સુત બોલ્યા છે વિશ્વો દેવ સ્થિતિ લયા अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए।
सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય એકમાત્ર આદિ કારણ કરતા હર્તા ને ભર્તા જે ગૌરી ગિરિજાના પતિ છે જેની કીર્તિ અનંત છે જેની કીર્તિનો ક્યારે નાશ નથી। શબ્દ ઉપર થોડું ધ્યાન આપજો। જેની કીર્તિ ક્યારે વધઘટ નથી થતી। તમે ક્યારે સાંભળ્યું કે શિવ પાર્વતીનું બહુ માન વધ્યું પછી ઘટી ગયું? નહીં, ક્યારેય આવું નથી સાંભળ્યું। જેની કીર્તિ અનંત છે જેની કીર્તિ ક્યારે વધઘટ નથી થતી, જેની કીર્તિનો ક્યારે નાશ નથી। પણ આપણું કેવું છે, ખોબા જેવડા ગુજરાતમાં રહીએ, અહીંયા બેસાર બહુ મોટા મંદિરો જોઈએ, એમ કહીએ ફલાણા મંદિર વાળાનું બહુ માન, શિવ પાર્વતીનું નહીં। આપણી બુદ્ધિ કુવાના દેડકા જેવડી છે। કુવામાં જે દેડકો જન્મે ને એને આખી દુનિયા કુવામાં જ હોય, એને ખબર નથી કે સાગર છે। હા, હમણાં એક જગ્યાએ મેં વાંચ્યું હતું કે 1100 મંદિર સંસ્કૃતિના રક્ષણ માટે અહીં બનાવવામાં આવ્યા, ખાલી 20 ગામની મુલાકાત નો 1100 શિવાલય ભેગા કરી દો, ખાલી 20। હા, મેં અનેક ગામડાઓ જોયા છે, કોઈ ગામમાં 50 શિવાલય, 40 શિવાલય, 70 શિવાલય। મારી ગામમાં કથા હતી, વડોદરાનું નામ તો ભૂલી ગયો, હા કારવન, 70 શિવાલયો છે। હળવદમાં 54 શિવાલયો છે, બે વાર કથા કરી આવ્યો। હા, પૂરી પૃથ્વી માટે 70% મહાદેવના મંદિર, અને માર્કિંગ કરીને બોલું છું, આખી પૃથ્વીને રખડીને, એમ નામ તમારે મને જ બોલતો, 70% મહાદેવના મંદિર છે અને 30% તમામ મંદિરો છે। તો વિચાર કરો ક્યાં કીર્તિ ઘટી ને ક્યાં વધી। એટલું નહીં, પૂરા ભારતમાં 70% મહાદેવના ભક્ત છે। કોઈ પણ રાજ્યના, કોઈ પણ જિલ્લાના, કોઈ પણ ગામમાં જાઓ, શિવાલય હોય, બીજા બધા મંદિરો 10-15 ગામે એક, 8-10-20 ગામે એક હોય। ભારતની ભૂમિની બહાર જાઓ ને વિદેશોમાં, હજારો વર્ષ જૂના શિવાલયો મળે। બાકી બધા મંદિરો મારા ને તમારા ભક્તો જેને બનાવ્યા છે। આફ્રિકામાં મુંબાસા શહેર છે દરિયાને કાંઠે, જેમ આપણે સોમનાથ છે ને, ત્યાં ગોંભેશ્વર મહાદેવ છે, હજારો વર્ષ જૂનું શિવાલય છે, આ પ્રકૃતિમાંથી બનેલું, એનું સંચાલન પણ આપણી કેન્દ્ર સરકાર કરે। વિદેશ ભૂમિમાં ત્યાં હજારો શિવાલયો છે, જોયા છે મેં આ। એટલે આપણી બહુ બુદ્ધિ નાની છે, અહીંયા સુત બોલ્યા છે, માયાશ્રયમે વિગત હૃદયમાંથી પ્રગટ થયેલું જ્ઞાન, કોઈ કઈ ખોટું નહીં બોલતા, ઉપદેશ કપટ નહીં કરતા ઉપદેશ, પણ હૃદયથી એમ થાય હવે કપટ નથી કરવું, આ એનથી થાય શિવનું ચિંતન કરવાથી। કાલ બોલ્યો તો ફરી એકવાર યાદ આપી દઉં કે વૈદિક શિવલિંગ બનાવેલું હોય એનું 30 મિનિટ ધ્યાન કરો, તમારું ચિત્ત મળે જ્ઞાન તરફ ગતિ કરવા, જવાબદારીથી કહું છું। તમે બધા વિજ્ઞાનને જાણો છો, એક માળાની સામે વસ્તુ રાખવામાં આવે, આમથી આમ કરે તો એ માળાની આંખ એમાંથી હિપ્નોટાઇઝન થાય, આપણે ભાળીએ માણા વંશ થાય છે। હા, તો શિવલિંગ એ મહાયંત્ર છે, ઈશ્વરની આરે જેને જેને તાર જોડવો હોય
અને શિવલિંગનું અવશ્ય ધ્યાન કરું, જેનું ચિંતન કરવાથી જેનું બોધનું સર્જન થાય એવા ભગવાન શિવને સુત કહે હું નમસ્કાર કરું છું. આયા શિવ મહાપ્રાણી રુદ્ર સહિતામાં પ્રવેશ કરો. એક સંતની કથા લખીશ, નારદ સંત છે. બ્રહ્માએ દક્ષને સૃષ્ટિના સર્જનનો આદેશ કર્યો. દક્ષ 10,000 પુત્રોને જન્મ આપ્યો. નારદે બધાને સાધુ બનાવી દીધા. દક્ષને રોષ આવ્યો. એ નારદ કોઈ જગ્યાએ પગવાળીને બેસી નહીં શકે. પ્રણામે નારદ વિચરણ કર્યા કરે. એકવાર હિમાલયની ભૂમિમાંથી નીકળ્યા, એને એમ થયું કે આ સાધના કરવા માટે બેસું. નારદ તપ કરવા માટે બેઠી ગયા. નારદ ની એટલી સમાધિ વધી કે તપસ્યાનું તેજ બ્રહ્માંડમાં આલોકિત થવા લાગ્યું. ઇન્દ્ર અકળાયો ગયો બ્રહ્મા કામદેવ પાસે. હે કામદેવ, નારદ કોઈ જગ્યાએ તપ કરવા બે ના તપ કરવા બેસી ગયા, એની સમાધિ તોડાવ, નકર મારું ઇન્દ્રાસન સલામત નથી. ભોગવાદી માણસોને સાધુઓની સાધના ખટકે. કોઈ વક્તાઓનું ખરાબ બોલે, કોઈ સાધુઓનું ખરાબ બોલે તો સમજવાનું કે આને ખટકે છે. અને હંમેશ તે માટે સાધના જ્યારે જ્યારે વધી ત્યારે કામવાદીઓ માણસોને જ પ્રશ્ન સર્જાયો છે, સાધુઓને નહીં. ઇન્દ્ર ગયો છે, કામદેવને મોકલો. ઘણા પ્રયાસ કર્યા, સમાધિ તૂટી નહીં. કામદેવ હારી ગયો, વખાણ કરવા લાગ્યો. નારદ સમાધિ તૂટી ગઈ. નારદ ન હમાયો, સીધા મહાદેવ પાસે ગયા. હું કામ વિજેતા. ભગવાને કીધું, મને ભલે કીધું, વિષ્ણુને નહીં કહેતા, એમાં તમારું હિત નથી. નારદ ને એમ છું કે મારો પહેલો નંબર એટલે ભગવાનને ગમતું નથી, સીધા વિષ્ણુ પાસે. આ જીવનું દખી છે, જ્યાં ના પાડે ત્યાં પહેલો જાય. તમારું જો 3 ઓરડા હોય એમાં 1 ઓરડા લખી નાખો કે આમાં જોવાની મનાય છે, બધા એમાં ડોકાયું કરક, જરા જોવો છે હું. ના પાડે ત્યાં પહેલા જાય, જાય જ. એવ છે આપણા જીવની પરિણામ. નારદ વિષ્ણુ પાસે ગયા, વિષ્ણુને કામ વિજેતાની વાત કરી. વિષ્ણુએ માયાવી નગર વચ્યું. નારદને કામનાથી મુક્ત કરવા માટે વિષ્ણુ નામની કન્યા બનાવી. નારદ મોહમાં ફસાયા. વિષ્ણુએ વિષ્ણુ ભગવાનને માળા પહેરાવી. નારદને રોષ આવ્યો. નારદે શ્રાપ આપ્યો છે. ભગવાને નારદના મગજમાંથી માયા ખેંચી. નારદ પસ્તાયા કે મેં ભગવાનને ગાળો દીધી, અપરાધ કર્યો, અને મને ક્ષમા કેમ મળે. શ્રી હરિ વિષ્ણુ કીધું કે હે નારદ, તમને એક મારી રહસ્યમય વાત કરું છું. નારદ, પાપનો નાશ કરનારી કોઈ પરમ સત્તા હોય તો એ ભગવાન શિવ છે. તમારું ગુડ રહસ્ય કહું છું, મેં આ સુધીમાં કોઈ દી કોઈ નથી કીધું. તમે મારા પરમ ભક્ત છો એટલે કહું છું. હે નારદ, હું જ્યારે જ્યારે અવતાર લઉં ને ત્યારે મારાથી પણ પાપ થાય. આ વિષ્ણુની કબૂલાત છે. શિવપુરાણની રુદ્ર સંહિતામાં લખીશ, 4 જગ્યાએ આ કથા લખવામાં આવી છે. વિષ્ણુ કબૂલાત કરી કે અવતાર લઉં ત્યારે મારાથી પણ અપરાધ થાય. શું કામ કે ધર્મના પડદા પાસલ અધર્મ શોષાય તો ધર્મનો પડદો મને ચીરવો પડે અને મને દોષ લાગે છે. પણ એ પાપની ક્ષમા માટે હું શિવને શરણે જાઉં. શિવ નામ પાપ બાળે સંતાપોને આરે, પુરા ભાવ મુકશે શિવ નામ ઉચ્ચાર. હા મહાદેવ એ પાપનો સ્વહાર કરે. જાઓ નારદ શિવને શરણે વ્યા જાઓ, તમારા બધા અપરાધો ક્ષમા થાય. તમે મને શ્રાપ આપવાનું જે ભૂલ કરી એ પણ ક્ષમા થશે. નારદ શિવ શરણે ગયા. શિવ નામ લેવાથી પાપ નારદના ધોવાયા. શિવ પૂજન કરવાથી નારદને પવિત્રતા પ્રાપ્ત થઈ. નારદ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માને કીધું, પ્રભુ શિવ એટલે કોણ? આપણે જે 5 સ્થાનની કથાની વાત કરી હતી ને એમાં આ એક સ્થાન બાકી હતું. હવે અહીંથી એ સ્થાનની કથા શરૂ થાય છે. રુદ્ર સહિતાના બધા ખંડ બ્રહ્મા અને નારદ વિશે છે. પિતા અને પુત્રનો સંવાદ એથી શરૂ થાય. હે નારદ, શિવને હું જાણતો નથી, એક પરમ તેજ વિરાટ પ્રાપ્ત થાય, એમાંથી મને સર્જન શક્તિ, બ્રહ્માને વિષ્ણુને પાલન શક્તિ, એમનું રુદ્ર સાકાર સ્વરૂપ જે સંહાર અને તિરોભાવ, એ ભગવાન રુદ્રની કથા હું તને કહું. શિવ અવ્યક્ત છે, એને જાણી ન શકાય. વેદ જેને નેતિ નેતિ કરીને છોડી દે, મન બુદ્ધિ વાણી ચિત્ત અહમ જ્યાંથી પાછા આવે એ પરમ સત્તા શિવ છે. હે નારદ, હું શિવને જાણતો નથી. એ નારદ, હું તો નહીં પણ આ બ્રહ્માંડમાં કોઈ જેને જાણી શકે નહીં, જેને આંખથી જોઈ ન શકાય, ઇન્દ્રિયોથી સ્પર્શ ન કરી શકાય, એને ફક્ત હૃદયમાં અનુભવી શકાય. હે નારદ, શિવ એવું તત્વ છે જેને વેદ પણ નથી જાણી શકે.
પણ એનું સાકાર સ્વરૂપ 18માં કલ્પનો લય થયો, 19માં કલ્પનો પ્રારંભ થયો. પૂરા બ્રહ્માંડમાં અંધકાર હતો, શિવ અને શક્તિ તેજોમય વિહાર કરે આનંદવનમાં. એકમાંથી અનેક થવાની પરમાત્માની ઈચ્છા થઈ, એમણે દાબા ખમરા પર અમૃત ઘસ્યું. અહીંયા શ્રી હરિનું પ્રાગટ્ય થયું. બોલ્યો શ્રી હરિનારાયણ ભગવાન કી જય. ભગવાને શ્વાસો દ્વારા વેદોનું જ્ઞાન આપ્યું, હરિ તપસ્યામાં બેઠા, એના તપ દ્વારા હજારો જળની નદીઓ વહેવા લાગી, પૂરું બ્રહ્માંડ જળથી ભરાયું, એના મૂળમાં વિષ્ણુ શયન કરવા લાગ્યા, એની નાભીમાંથી કમલ પ્રગટ થયું, અહીંયા બ્રહ્માનું પ્રાગટ્ય થયું. બોલ્યો બ્રહ્મ નારાયણ ભગવાન કી જય. બંનેની વચ્ચે વિવાદ જેની કાલકથા, સ્વયં ભગવાન જ્યોતિરૂપ પ્રગટ થઈ બ્રહ્માનો હાથ વિષ્ણુના હાથમાં આપતા સર્જનને પાલન કરે સ્વરૂપ ભગવાન અંતર્જાન થયા. બ્રહ્મા આકાશમાં જળ ઉચાળે કંડ બનાવ્યું, ચેતન થયું નહીં. વિષ્ણુએ વિરાટ રૂપ ધારણ કર્યું, અન્નમાં પ્રવેશ કર્યો, અન્નના બે ભાગ થયા, મૃત્યુલોકની રચના થઈ. જલચર નલચર વનસ્પતિઓ પર્વતો આઠ પ્રકારના સ્વર્ગ દરેક સિજોની બ્રહ્માએ રચના કરી, સનંત કુમારોને જન્મ. સનંત કુમારો બ્રહ્મવેશ ફરવા લાગ્યા, પરિણામે બ્રહ્મા તપસ્યામાં બેસી ગયા. હજારો વર બ્રહ્માનું તપ થયું, ભમર ભાગમાંથી ભગવાન અર્ધનારેશ્વરનું પ્રાગટ્ય થયું. બોલ્ય અર્ધનારેશ્વર ભગવાન કી જય. બ્રહ્માજીને ભગવાન સૃષ્ટિનું સર્જન સોંપી, ગણોની સૃષ્ટિ કરી, મહાદેવ પોતાના લોક ગયા. અહીંયા બ્રહ્માએ નેત્રથી મહર્ષિ, હૃદયથી ભૃગુ, માથાથી અગિરા, વાનવાયથી પુલય, ઉદાનવાયથી પુલશ, સમાનથી વશિષ્ઠ, અપાનથી કૃતુ, કાનથી અત્રિ, પ્રાણથી દક્ષ, ખોળામાંથી નારદ, સાયાથી કરદમ, અનેક ઋષિઓની પિતામાં બ્રહ્માએ રચના કરી. બે ભુજામાંથી મનુ અને શુદ્રપાને ઉત્પન્ન કર્યા. એમનો વિવાહ થયો. મનુ મહારાજના બે પુત્રો અને ત્રણ પુત્રી હતી. આકૃતિ દેવવૃત્તિ, ફરસ્વતી આકૃતિ ઋષિને આપી, દેવવૃત્તિ કૃદમને આપી, ફરસ્વતી દક્ષને આપી. જેને 24 કન્યાઓ છે એમાંથી 13 કન્યાઓ ઋષિઓને આપી, 11 કન્યાઓ ઋષિઓને આપી, 13 કન્યાઓ ધર્મને આપી, જેનાથી માનવ સૃષ્ટિની રચના થઈ. બ્રહ્મા અને બ્રહ્માણી વિષ્ણુ લક્ષ્મી મહાદેવ પાસે ગયા. ભગવાનને કીધું, પ્રભુ માનવ સૃષ્ટિ તો પૂર્ણ રચાઈ ચૂકી, પણ ધર્મ શું? સનાતન ધર્મની સ્થાપના કરવા માટે હે મહાદેવ આપ સ્વયં વિવાહ કરો. ભગવાને કીધું, કોની આરે વિવાહ કરું? મારા સમાન કોઈ કન્યા નથી. આદિ દેવી શિવા જો દેહ ધારણ કરે તો જરૂર અવતાર પ્રણેશ. બ્રહ્માએ દક્ષને બોલાવ્યા. દક્ષે હજારો વર્ષમાં જગદંબાની તપસ્યા કરી, દક્ષનો દિવ્ય તપ જોઈ આદિ શિવા પ્રસન્ન થયા. માગો દક્ષ શું આપ? દેવ રૂપમાં માને જોયા, શરણમાં વંદન કીધું, કીધું માં જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો આપ મારે ઘરે પુત્રી બનીને અવતરિત થાવ. હે દક્ષ, હું તમારા ઘરે દીકરી બનીને આવું, પણ ક્યારે આપ મારું અપમાન કરશો તો અમારા પતિનું અપમાન કરશો તો આપણા સંબંધ પૂરા થશે. માં સમાજની આંખમાં આપ પુત્રી હશો, આદર માનો આપીશ. પરિણામ માએ વચન આપ્યું, જાઓ દક્ષ તમારા ઘરે દેહ ધારણ કરીશ. માં અંતર્જાન થયા, માનું તેજ દક્ષના દેહમાં સમાયું. સમય જતા દક્ષના દેહમાંથી માં વિરણીના હૃદયમાં ગયા છે. વિરણીને ગર્ભશાત થયો, 7 માસ પૂરા થયા. અહીંયા ગર્ભ સંસ્કારની કથા છે. આપ કદાચ કાલ કથામાં હો ને તો મેં એક શબ્દ આપ્યો હતો તમને, કે કાલ જે યુવાન ભાઈ બહેનો કથામાં આવશે, શ્રવણ કરે, એના કુળમાં રોગી વિકલાંગ અને અપંગ બાળકનો જન્મ. એ જવાબ આપું છું. આ કથામાં કરીબ કરીબ 8 થી 10 દીકરીઓ બેઠી છે. યુવાનો મારા પરિવાર જે 8-10 છે એ જ છે, બીજા યુવાનો નથી. કથા ફરી એક વાર કહી દઉં, આ કથા યુવાન ભાઈ બહેનો માટે છે, જેની આ આખી જિંદગી પડી છે એના માટે આ કથા પાયો છે. તમે ચાહતા હો કે તમારા સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને, તમારા સંતાનો ભવિષ્યમાં તમારા જ રહે, તો અવશ્ય ને મહાદેવની કથા આપજો. જવાબદારી મારો મહાદેવ લે. આપણે જ્યાં 16 સંસ્કાર છે, આ મારા તમારા ઘોડિયામાં રોગ ક્યાંથી આવ્યો એનો જવાબ આપું છું. આ જન્મસાની સાથે કાશની પેટીઓમાં મૂક્યા એનો જવાબ આપું છું. 10 વર્ણો થાય તો 10-10 લાખની દવા ખાઈ જાય એનો જવાબ આપું છું. લખી લેજો, આ દેહનો પાયો એ માના ઉદરમાં બને છે.
આપણે જે 16 સંસ્કાર, ગર્ભ સંસ્કાર, શિશુ સંસ્કાર, નામ સંસ્કાર, બાલ સંસ્કાર, કરુણ સંસ્કાર, અગ્નોપવિત સંસ્કાર, વિવાહ, આવા 16 સંસ્કાર, કરણ સંસ્કાર, અગ્નોપવિત સંસ્કાર, બાલ સંસ્કાર, નામ સંસ્કાર, ગર્ભ સંસ્કાર પાયો, શિશુ સંસ્કાર, નામ સંસ્કાર, બાલ સંસ્કાર, જેને તમે બાબરી કહો છો ને, હા, એને બાલ સંસ્કાર કહેવામાં આવે છે. જેનો મારી પાસે જવાબ છે. રાજુભાઈને ઘરે પહેલો વહેલો હું એમના દીકરાની દીકરાની બાબરી હતી ક્યારે ગયો હતો. મારી રાજુભાઈની મુલાકાત એમના પુત્રની બાબરીમાં થયેલી. એ આપણા દેશનું વિધિ વિધાન છે. શું કામ એટલો બધો સમય મારી પાસે નથી, હું ક્યારેક જવાબ આપીશ સમાજને. પણ 16 સંસ્કારમાં પહેલો સંસ્કાર પાયાનો ગર્ભ, માના દેહમાં એક પિંડ તૈયાર થાય છે. એ માના દેહમાં 9 માસ માં જેવું જીવે એવી બાળકની પૂરી લાઈફ, પૂરી જિંદગી બને છે. માં જ્યારે પોતાના દેહમાં એક પિંડ ધારણ કરે ત્યારે ગર્ભ સંસ્કાર. આપણે ઓલું યજ્ઞ પૂજા કરીને મૂકી દઈએ છીએ ને, એવું ક્યાંય નથી લખ્યું. તમારું શોર્ટકટ છે, એ ગોટો વાળી દીધેલું છે, એવું છે જ નહીં ક્યાંય. 9 માસ એ નિયમોનું પાલન છે. મારે પિંડ ધારણ કરે, માં આહાર લે એનો દેહ બને, માં વિચારે એની વિચાર શક્તિ બને, માં જોવે એનાથી જ્ઞાન શક્તિ બને, માં અનુભવે એનાથી અનુભવ શક્તિ બને, અને માં જેવું જીવે, જેવી રેણી એવી એની રેણી શક્તિ બને. આ 5 ગુણ માં એના બાળકના લોહીમાં વાવે. દુનિયાનો કોઈ ડોક્ટર પેદા નથી થયો કે આ લોહીમાં વાવેલી વસ્તુને ક્યારેક કાઢી શકે. માં જ્યારે પોતાના દેહમાં એક પિંડ ધારણ કરે ત્યારે જે ભોજન લે એની નાભીમાં જાય, અને નાભીમાંથી ફિલ્ટર થઈ પોષણ બની એક પાઇપ દ્વારા એ બાળકની ઓજરીમાં જાય, જેને આપણી માતાઓ નાળ કહે, જેને ઓર કહેવાય, જેને ડોક્ટરો પાઇપ કહે. એ શેની છે પાઇપ? શું છે આ નાળનું મહાત્મ્ય? માં જ્યારે આહાર લે એ આહાર પૂરેપૂરો પોષણ બની, એક ઉર્જા બની, અને સિદ્ધિ એ બાળકની નાભીએ જાય. દેહમાં પહેલું કેન્દ્ર બને ને તો નાભી, મણિપુર જેને કહેવામાં આવે છે, બને. પછી બંને બાજુ ત્રણ ત્રણ જાય. આપણે એમ કહીએ ને સંસારમાં કે અમારા કુળનો આંબો છે. એટલે ભાઈ આંબો હું કામ કીધો? કૃષ્ણનો આંબો, ફલાણા નામ આંબો હું કામ? તમે ક્યારે કુકડામાં ઉગેલો આંબો હોય ને એને બહાર કાઢજો, જેટલો ઉપર હશે ને એટલું જેઠે હશે. આ દેહ એ પ્રમાણે રચાય છે. માં જ્યારે આહાર લે ત્યારે એનો પિંડ બને છે. જે દીકરીઓ માતાજીનું પાત્ર લેવાની છે એ તમામ પાછળ જઈને તૈયાર થઈ જાય. બોલી દેવી માતાજી જય. અહીંયા માનો આહાર એ બાળકના દેહનું નિર્માણ કરે છે. એક વાત તો તમે કબૂલ કરો ને કે જેવી માટી હોય એવો એ માટીનો પિંડો બને. હા, તો માનો આહાર એ તમારા બાળકના દેહનું નિર્માણ કરે, જેમાં તીખા, તળેલા, વાસી, મલિન, માર્કેટના, ફ્રીજના આવા હલકા ભોજન કરે એ માં એના બાળકના લોહીમાં રોગ વાવે. ફ્રીજની કોઈ પણ વસ્તુ ગર્ભવતી માએ ન લે. આહાર એના દેહનું નિર્માણ કરે છે. તીખા, તળેલા, તામસ, મલિન, વાસી, માર્કેટના જે માં ખાય એ માં એના બાળકના લોહીમાં રોગ વાવે છે. આહારથી એ બાળકનો પિંડ તૈયાર થાય. પણ શું કહેવા છે, મને કહેતા શરમ આવે, દુઃખ થાય કે 6-7 માસ હોય આપણને ખબર પડે કે આ દીકરી માં બનવાની છે, અને રોડ પર ભેળપુરી, પાણીપુરી, પાવભાજુ ખાતી હોય. ઓલા કે હજી તીખી કર, હજી તીખી કર, પણ ઓલો કે કેટલું તીખું ખાવું? બોલે હજ તીખું ખાવ ત્યારે હક થાય. આ માં એના લોહીમાં રોગ વાવે છે. નાક લૂસતી જાય, આંખ લૂસતી જાય, કાન લૂસ, કારણ કે અમુક એવા તીખા આવે કાનમાં ધવાડા નીકળી જાય. આવો તામસ ખોરાક એ માં એના લોહીમાં રોગ વાવે. આવું બધું ખાય પછી દવાખાને જાય. ડોક્ટર શું કહે? બેન બહુ શરીર કમજોર છે, આરામ કરજો. કમજોર જોવાનું કારણ કે પાણા પૂરા ખાધે તાકાત આવે, ઊંડો ભેળ ખાય તો પેટ નો ભરાય.
નાતમાં ટોશ ખાધા એટલે ટોશ મે મિર્યા હા એમાં ઓલા ખાખરા આખો ખાખરો ભૂકો કરો દેખ બુકડો ન થાય આવા ખાખરા કાય ભાઈ છોકરા ખાખરા જેવા થાય આમ રખડતા હોય પવન આવ દેલા પકડજે ઉડ્યું હાવ ખાખરા જેવા આમ પહેલાના બાળકો જન્મતા 6 કિલા 7 કિલા 8 કિલા અત્યારે 700 ગ્રામ ના ઊંધીડા જેવા એટલે આમ હાવ 2 કિલા ના હવે શું વિચારવું એમ થાય આવું ખાય પછી આરામ કરવાનું કે આરામ મહુ હોય ત્રણ વસ્તુ હોય એક શેઢી પલંગ એક રિમોટ અને ત્રીજું ટીવી આ શનલમાંથી આ શનલ એ 9 મહિના નકરું ટીવી જોવે પછી બાળક જન્મીને રંભા હો હો જ કરે ધમરા રે કઈ ધૂઈ ન લે એ હાલે તો ડિસ્કા કરતા કરતા હાલે કેમ તો કે હું ટીવી ચેનલ નું પીસ છે શું કેવું એમ થાય અને હજી વડીલો મારી વાત કડવી લાગે ને 10 દીકરીઓને ખાટલે જાજો 10 દીકરીઓ ગર્ભવતી દરેક માઉને છૂટી છે મારો આદેશ સૂચન છે તમને કે 10 દીકરીઓની મુલાકાત લેજો ગર્ભવતી અને 10 દીકરીઓને કહો બેટા ફાઇલ દેખાડ એમાં 8 દીકરીઓને કીધું છે કે બેન આરામ કરજે પાણીનો લોટોય નહીં ભરતી ઘણી બેનોને તેમ કીધું ખાટલે બેઠું જ રહેવાનું હેઠું નહીં ઉતરે ટ્યુબ નહીં જેમ ટ્યુબ મનો રાખો એમ રહેવાનું આમ એક પાણીનો લોટો ભરવા ના પાડે બિલકુલ આરામ 10 દીકરીઓને મળે માં 8 દીકરીઓના દેહ કમજોર છે કારણ તમારો આહાર વિકૃત થયો છે આવું બધું ખાય પછી આરામ કરે આરામ હું ટીવી હોય એક બેને તો 9 મહિનામાં 100 વાર શોલે ફિલ્મ જોઈ અંબાલાલ ભાઈ બોલો આપણી વખતમાં આવતું ગબરસિંહ વાળું રાજુભાઈ કદાચ જોયું હોય મેં તો જોયું છે હવે 9 મહિનામાં 100 વાર શોલે ફિલ્મ જોયું અને બાળકનો જન્મ થયો અને બાળકે પહેલો ડાયલોગ માર્યો કાલિયા તેરા ક્યાં હોગા લ સરદાર મેને આપકા નમક ખાયા હવે ગોલી ખા મેં આ શીખવાડ્યું ન કરું હું કહું અરે હમણાં તો એક ટુચકો મેં વાંચ્યો તો બાળકનો જન્મ થયો તે જન્મતા વેત કે મોબાઈલ ડોક્ટર ઘુમરી નસ ઘુમરી ખાઈ ગઈ ડોક્ટર બોલે હાલો સાહેબ ડોક્ટર આવ્યા મને પડખામ બાળક કીધું હું છે એ મોબાઈલ જો ટચ કરીને લે બોલાય કીધું ડોક્ટરે ભાઈ તને મોબાઈલ તો દઉં પણ તારે મોબાઈલ કરવો હું એ કે બ્રહ્માને મિસ કોલ મારો છે હું અહીં પહોંચી ગયો માય 9 મહિનામાં નકરા મિસ કોલ જ માર્યા હતા જવાબદારીથી કહું છું ધન કુક જીજાબાઈ નિજા શિવાજી જન્મા હતા તલવાર કરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યા હતા પડકાર કરતી પુત્રને સર્જો રણ મેદાનમાં મદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં આજ હિન્દુ સંસ્કૃતિ જીવતી હોય ને મારા બાપ એનો યશ જીજાબાઈ ને જાય જેને નાભાણીમાં નાભીમાં શિવાને રામાયણ પાઈથી મારા બાપ સુકવાજની માઉને મને દુઃખ થાય મના દેહમાં બાળક ભણે છે આ જ્ઞાન ગ્રહણ કરે આ બીજો પુરાવો આપું 5,500 વર્ષ પહેલાનો સમજાય તો વધાવજો ભગવાન કૃષ્ણ સુભદ્રાને ગર્ભ પીડા છે બેનને પીડા ન થાય ને એટલે ભાઈ કૃષ્ણ વાર્તા કહે છે 1 વાર્તા 2 વાર્તા 3 વાર્તા 4 વાર્તા 5 6 પૂરી થઈ સુભદ્રા બેનનો અવાજ ન આવ્યો બેન સુભદ્રા અવાજ ન આવ્યો બેન સુભદ્રા સુઈ ગયા નાભીમાંથી અભિમાન્યુ બોલ્યો છે કે મામા તમે વાર્તા કરો હું સાંભળું છું 6 કોઠાનું જ્ઞાન અભિમાન્યુ એની માના પેટમાં ભણીને આવ્યો મના ઉદરમાં બાળક ભણે છે આ જ્ઞાન ગ્રહણ કરે આ તમામ શક્તિઓ એ માના ઉદરમાંથી લઈને જન્મે તમારી 7 કરોડ છે ને એ ખોપરીમાંથી ઉતરે ને જીવ એ હાથે 7 કરોડમાં હાલી અને પછી નાભીમાં આવે છે હા જેમાં ચાહતી હોય કે મારા બાળકનું ભવિષ્ય રોગી ન બને એમાં 5 નિયમોનું પાલન કરે કાગળ પેન હોય તો લખી લે નંબર 1 આહાર શુદ્ધ પવિત્ર ભોજન કરે તીખું તળેલું વાસી માર્કેટનું બિલકુલ નહીં માર્કેટનો એક ભોજનનો કોળિયો તમારા બાળક નાભીને નાભી મારેલા બાળકને બગાડી કે હા જે લારીમાં તમે ખાધું એ ક્યાં બન્યું
કોના ઘરમાં બીનું કયા ભાવથી બીનું એની ખબર તમને? ગર્ભવતી માં માટે મોટા મોટો ખતરો હોય તો માર્કેટનું ભોજન, આ યાદ રાખજો. હું તો ન્યા સુધી કહેવા વાળો બાવો છું કે જયારે માં દેહમાં પિંડ ધારણ કરે, એક જિંદગી ધારણ કરે, ત્યારે કોઈના ઘરે ન ખાય. પોતાના પરિવારમાં, પિયરમાં, પોતાના સસરે, એનું કુટુંબ, એના સિવાય ક્યાંય ભોજન ન કરે. એક ભોજનનો કોળિયો તમારા બાળક માટે ખતરો પેદા કરી શકે છે. આહાર શુદ્ધ, તીખા તળેલા વાસી, વાસી ભોજન એક કલાકનું નહીં, ફ્રીજનું પાણી ન પીવે, ફ્રીજ પાણી હાલે નહીં. હું ફ્રીજની કોઈ સીધ નથી યુઝ કરતો, કારણ કે ફ્રીજમાં જેટલી વસ્તુ હોય ઝહેર છે. તમારા ઘરમાં પાંચ પ્રેત આત્મા રહેશે, કડવું લાગે તો માફ કરજો. એક ફ્રીજ એ મારા તમારા ઘરનો મોટો પ્રેત આત્મા છે. જે પાણી તમારા માટે એટલું ઠંડુ હોય એ હજારો ગણું તમારી પાચન શક્તિને તોડી નાખે. બીજો પ્રેત મેંદાનો લોટ, જે પચતા પાવને 24 કલાક થાય. ત્રીજો સિની, ચોથું કુકર. આ મારા તમારા ઘરના મોટામાં મોટા દુશ્મનો છે, જે મારા તમારા આહારને ઝાહેર બનાવી નાખે, જે મારો તમારો દેહ કરીબ કરીબ રોગી બનાવી નાખે. આ પાંચ વસ્તુથી ખાસ બસ પવિત્ર આહાર, શુદ્ધ ભોજન, જે મારા તમારા બાળક માટે એક પવિત્ર પોષણ બને. દૂધ, દહીં, છાશ, ઘી, આવા પવિત્ર આહાર લે. નવ માસ પવિત્ર ભોજન પહેલું નિયમ. નંબર બે, ભૂખી કોઈ પણ કાળે ન રહે. નંબર બે, ક્રોધ ન કરે. જેમાં ક્રોધ કરે એનું બાળક આંખ અને કાનથી કમજોર આવે. હા, કારણ કે ક્રોધ કરવાથી વધારેમાં વધારે બાળકના મસ્તિષ્ક પર ઘા થાય છે, અને જેમાં ક્રોધી હોય એના બાળકમાં કમજોરી હોય જ. કારણ કે માં જ્યારે ક્રોધ કરે આખા શરીરમાં એક વીજળીનો તાર જાય છે, એના બાળકને હજારો સ્નાયુ ડેમેજ થઈ જાય છે. નંબર ત્રણ, ડિપ્રેશનમાં ન રહે, ભયમાં ન રહે, ચિંતામાં ન રહે. જેમાં અતિ ડિપ્રેશનમાં, અતિ ભયમાં રહે માનું બાળક મેન્ટલ પેદા થાય. આના મારી પાસે લેખિત ચાર પુરાવા છે. એમ કે હા બાપુ, મારા ભયને કારણે આ બાળક મંદ બુદ્ધિનું આવ્યું છે. હા, જેમાં ભયમાં, ડરમાં, અતિ ડિપ્રેશનમાં રહે એના બાળકના મસ્તિષ્કનો વિકાસ ન થતો, એ બાળક મેન્ટલ જન્મે, મંદ બુદ્ધિ કહે છે. નંબર ચાર, કુલાળ થતો હોય, કકલાટ થતો હોય, મોટા અવાજો થતા હોય, ખૂનખરાબા થતા હોય, આવી કોઈ જગ્યાએ ન રહે જ્યાં એને ભડકો થાય, ભય લાગે, એનું બાળક ડરપોક જન્મે. કોઈ માં સાત માસથી પસાર થઈ રહી હોય ને, એ બેઠી હોય શાંતિથી અને એની પાછળ કોઈ ફટાકડો ફોડે, એનું બાળક નાભીમાં આખું ધ્રુજી જાય. એ માને ખબર પડે કે મારું બાળક અંદર ધ્રુજી ગયું, અને ધ્રુજી જવું કાયરતાની, એના માટે એટલી બધી, એનું એટલું કાયર બની જાય એ બાળક પછી ડરપોક જ રહે. એ અવાજથી બીજા કકલાટ થતો હોય, કુલાલ સ્ત્રીઓ હોય, જ્યાં નિંદાઓ થતી હોય આવી જગ્યાને. નંબર પાંચ, બ્રહ્મચર્યનું પાલન કરે. ખતરનાકમાં ખતરનાક વર્તમાનની પ્રજા માટે હોય ને તો આ એક છે, અતિ દુઃખ થાય. આ દેશના વડીલો કેટલા પવિત્ર, કેટલા બુદ્ધિમાન હશે બાપ. આપણા દેશમાં એવો નિયમ હતો કે દીકરી માતૃત્વને પ્રાપ્ત થાય એટલે પાંચમી માસ એને પિયર લઈ આવતા. હા, પાંચમે માસ હતું, ચાર માસ પછી બાળકને એ પિયરમાં આવવાની બોલી છે. એ બધું બધું તમારું બધું ગોટાળા કરેલા સમાજના. એ ચાર માસ પૂરા થાય, પાંચ માસ પિયર લઈ આવે, એ મા બાપને ઘરે દીકરીને પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરી હતી. જ્યારે મા બાપ બ્રહ્મચર્યનું ખંડન કરે ત્યારે એના શરીરમાં એટલી ઓક્સિજનની કમી થાય કે બાળક કાં તો મરી જાય અને કાં તો અધૂરા મહિને જન્મી જાય. જે મા બાપ બ્રહ્મચર્યને તોડે ને એના બાળકમાં તો એટલો ભયંકર પ્રહાર થાય, એ એસિડના બોમ્બ જન્મે. આ બટકા ભરી જાય, આ જીવડા ખાઈ જાય, એક મિનિટ હખણા નો બે, જેને જેમ ફાવે વિકૃતિ, એ આ કારણે આવે છે. એ બાળકમાંથી પ્રહાર થાય એ તામસતા. અમરેલીમાં શિશુ હોસ્પિટલ છે, હું એને હોસ્પિટલે ગયો હતો. નવ બાળકો કાંસની પેટીમાં હતા. મેં ડૉક્ટરને કીધું મને જવાબદારી છે, આના રિઝલ્ટ જોઈએ છે કે આ અધૂરા મહિને હું કામ જેનીમાં. અને કાલે સવારે હું સમાજને કહે કે આ ડૉક્ટરે મને કીધું તમારે જવાબ દેવો જોઈએ. મને કે હા બાપુ, જવાબ દેવા તૈયાર છું. એમાંથી ચાર બાળકો એ મા બાપના બ્રહ્મચર્યના ખંડનને કારણે, ઓક્સિજનની કમીને કારણે અધૂરા મહિને જન્મ્યા.
એમાં ત્રણ બાળક એ બાપના વ્યસનનું કારણ હતા, બીજ કમજોર હોવાને કારણે એ બાળકનો જન્મ થઈ ગયો, અને ચાર બાળકમાંના દેહના કમજોરને કારણે. હા, એટલે શું કહું એમ થાય, જ્યારે મા બાપ વિકૃતિ તરફ જાય ત્યારે એટલી એના દેહમાં કમી થાય ઓક્સિજનની, કા બાળક મરી જાય અને કા દોરા મહિને જન્મી જાય. આ બાળકમાં જે વિકૃતિ આવે છે ને, એનું મૂળ કારણ આ મા બાપના ઓક્સિજનની કમીને કારણે, આ મા બાપના ચિત્તની વૃત્તિને કારણે, આ મા બાપની અજ્ઞાનતા તરફ જવાના કારણે એ બાળકમાં કમજોરી આવે છે. નવ માસ માં પાંચ નિયમ પાળે, નંબર એક શુદ્ધ ભોજન, નંબર બે ક્રોધ મુક્ત, નંબર ત્રણ ચિંતા મુક્ત, નંબર ચાર ભય મુક્ત, નંબર પાંચ પૂર્ણ બ્રહ્મચર્ય. કોઈમાં પાંચ ગુણોનું નવ માસ પૂર્ણ સેવન કરે એમાંનું બાળક તંદુરસ્ત, પવિત્ર, ઉર્જાવાન અને બિલકુલ શ્રેષ્ઠ હોય. જવાબદારી લેવા ત્યાર શું? હા, તો આમાં યુવાન ભાઈ બહેનોને કીધું હતું, તો યુવાનોને ક્યાં કાંઈ કીધું? યુવાનોને કહીશ ને તો કડવું લાગશે, પણ કેવું એ મારી ફરજ છે. જેટલા યુવાનો પાન બીડીમાં આવે તમાકુ ખાય છે, એ તમામ યુવાન પોતાના દેહમાં એક રોગ વાવે છે, અને રોગ પુરુષની 37% જે ધાતુ શક્તિ હોય એમાંથી 18% તોડી નાખે, જેને તમે નિકોટિન કહો છો. પુરુષના 37%માંથી 18% તોડી નાખે, અને જે પુરુષના બીજમાં 18%ની કમી હોય એનું બાળક રોગી જન્મે. હજી ન સમજાય તો કોઈ પણ હોસ્પિટલમાં જેને પોતાના લોહીનો રિપોર્ટ કરાવે, 60% લોહીમાં રોગ ન આવે તો મને કહેજો, હું ચોકડી મારી દઈશ, વ્યસનમાંથી બોલીશ નહીં. તમે તો એટલા સાંભળો, મેં તો બહુ જાજાની વચ્ચે આ સંદેશો આપ્યા છે. આપણે બધા અહીંયા મોટાભાગના ખેડૂત છો, હા, તમે ખેતરમાં કયા બીયા વાવો? બોલે જેનું એસોટિંગ કર્યું હોય, જે બીઓ પરિપક્વ હોય એ બી વાવો. હું કામ એનું ઝાડવું સારું થાય, એ એ ફાલ એને સારો આવે, તો બાપ એ બીજ છે, બાપ એ બીજ છે. અને જે બાપનું બીજ રોગી હોય એનું બાળક નિરોગી ન હોય, અને 37% માંથી 18% ઘટે એટલે રોગી આવે, 18% થી વધારે ઘટે એ બાપ પિતા બનવાને લાયક નથી રહેતો. એમાં અમુક બાળકો એ બાપના વ્યસનનો શિકાર હતા, જેને કારણે બાળકોમાં બીજ કમજોરીને કારણે એ ઘટના ઘટી. હાવ ગુજરાતીમાં વડી એવા ટેટાન, બાપ એવા, હા બરોબર છે, સંભળાય લ્યો. જે અને હજી ન સમજાય તો જેટલું ગલ્લાનું નામું ભરતા હોય ને એટલું બેગ બેલેન્સ કરે. હું કામ એના છોકરાને આઠ દી દવાખાને લઈ જાવ પડે, લઈ જ જવો પડે. જેટલા ગલ્લામાં જાય એથી ત્રણ ગણા દવામાં જાય. ગુજરાતમાં 1000 વિકલાંગ બાળકો જન્મે, એમાં 800 બાળકો આ વ્યસનને કારણે જન્મે છે. આ રિપોર્ટ સરકારે આપ્યો હતો. વ્યસનથી યુવાન બીજ કમજોર પડે, એ બાળક રોગી બને. યુવાન ચાહતો હોય કે મારા બાળકનું ભવિષ્ય રોગી ન હોય તો યુવાનો વ્યસન મુક્ત બને. દીકરીઓ ચાહતી હોય કે મારું બાળક તંદુરસ્ત અને પવિત્ર ને ક્રોધ મુક્ત રોગ મુક્ત હોય તો એ માઉ નવ માસ માટે પૂરી 9 માસ એ બાળકને જીવન આપી દે. 9 માસ માટે પોતા માટે નહીં, આવનાર બાળક માટે જીવ. ગર્ભ સંસ્કારની કથા તો કરવી હોય એટલી થાય. અહીંયા 9 માસ પૂરા થયા છે. માં વિરાટ રૂપે દક્ષને દર્શન આપ્યા. દક્ષે કીધું, માં પુત્રી રૂપમાં આપો. ફરી એકવાર વસનની યાદી કરાવી માએ. માં વિરણના ગર્ભમાં સમાયા. વિરણના ગર્ભથી માએ જન્મ ધારણ કર્યો. પૂરા ભવનમાં અંજવાળો થયો. દાદાશો દોડી આવ્યા. અહીંયા દેવી આદિ નારાયણી શિવાનું પ્રાગટ્ય થયું. બોલ્ય શિવા માદકી જય ભવાની, માદકી જય માદકી, બહુ શર્મા માદકી જય ધન્ય માસા. જે બહેનો બેઠા ને ગાડલામાં, એ બધા બહેનો આ બાજુ ગાડલામાં આવી જાઓ. એટલું મેદાન ખાલી કરી નાખો બહેનોને રમવા માટે. બાકી બહેનો ખુરશી ઉપર જતા રહે. આપણે માનો રાસ 30 મિનિટ કરવાનો છે. અહીંયા ગાડલા છે, ત્યાં બધી બહેનો વહી આવે. આખું મેદાન ખાલી છે ભાઈઓ વાળું. બધી બહેનો આમાં આવીને બેસી જાય અને ત્યાં રમવાની વ્યવસ્થા કરે. સ્વયંસેવકો બધા ગાડલા આકેલી પાછળ મૂકી દે, વચ્ચે રાખી દે.
માતાજી આવી રહ્યા જોરદાર તાળીઓથી બધા આવશો બોલે સેવા માત કી જય પરિવારો આ યજ્ઞમાં જોડાઈ રહ્યા છે. ચિમનલાલ નરસિંહ ભાઈ દેવરિયા તથા પરવીનભાઈ ડી 11111 જોરદાર તાળીઓથી વધાવશો. સિમનભાઈ અને પ્રવીણભાઈ બંને સ્ટેજ ઉપર આવે, જેને આશીર્વાદ રૂપી માળા વ્યાસપીઠ દ્વારા પ્રદાન. પટેલ દશરથલાલ હેમદાસ સુપર માર્કેટ, જેનું બોર્ડ મારેલું છે, 5151 જોરદાર તાળીઓ તેને વધાવશો. આ સ્ટેજ ઉપર આવી જાવ. કનૈયાલાલ રમણલાલ બારો સ્ટેજ ઉપર આવે 1100 રૂપિયા. હીરાભાઈ દેવસંતભાઈ ઠક્કર સ્ટેજ ઉપર આવે 1100 રૂપિયા. તાળીઓથી આ પરિવાર ને વધાવશો આશીર્વાદ. વાહ ના
ચિમનલાલ નરસિંહભાઈ તેજ ઉપર આવે બધાનું માળાથી સ્વાગત એકવાર વધાવી લઈએ ધન્યવાદ ભાઈ
માડી ના હે સગડા કુમકુમ ના પગલા પડ્યા માડી ના હે સગડા જોવા લોક જોડે વળ્યા રે હે માડી તરયા વરા એકવીસો રૂપિયા આ ચારે પરિવાર ટેજ ઉપર આવે ગોરી માં જાજો ત્યાં
માટે ઉભો થાય अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।